નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં આપનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે બાયોકેમિસ્ટ્રી, જેમાં આપણે કાર્બોહાઈડ્રેટ્સ વિશે અભ્યાસ કરીશું. વોટ ઇઝ બાયોકેમિસ્ટ્રી? બાયોકેમિસ્ટ્રી એટલે શું? તો વિજ્ઞાનની એક એવી શાખા કે જેમાં જીવતંત્રમાં નિયંત્રણ અને સંકલન જેવી તમામ જીવન પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવતો હોય તેને બાયોકેમિસ્ટ્રી કહે છે. બાયોકેમિસ્ટ્રીની અલગ અલગ શાખાઓ, તો તેમાં મોલેક્યુલર બાયોલોજી એટલે કે આણ્વિક જીવવિજ્ઞાન, સેલ બાયોલોજી એટલે કે કોષવિદ્યા, મેટાબોલિઝમ એટલે કે ચયાપચય, જીનેટિક્સ એટલે કે જનીન વિદ્યાનો સમાવેશ થાય છે. હવે કાર્બોહાઈડ્રેટ્સ એટલે શું? તો કાર્બોહાઈડ્રેટ્સ એ કાર્બનિક પદાર્થ છે જે સજીવ પેશીમાં અને ખોરાકમાં સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને શર્કરા સ્વરૂપે રહેલા હોય છે, જે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે, જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 હોય છે. કાર્બોહાઇડ્રેટ્સનું સામાન્ય સૂત્ર CnH2O(n) થશે, એટલે કે કાર્બનની સંખ્યા અને ઓક્સિજનની સંખ્યા સમાન હશે. રાસાયણિક રીતે બધા કાર્બોદિતો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા કીટોન હોય છે. સરળ કાર્બોદિતો પાણીમાં દ્રાવ્ય હોય છે અને સ્વાદે મીઠા હોય છે, જેથી તેને આપણે શર્કરા પણ કહીએ છીએ. હવે કાર્બોદિતો ક્યાંથી મળે છે, એટલે કે તેનો સ્ત્રોત શું હોઈ શકે? તો અલગ અલગ રીતે આપણે કાર્બોહાઇડ્રેટ્સ મળતા હોય છે, જેમાં ડેરી પ્રોડક્ટ્સમાં જોઈએ તો દહીં, દૂધ અને આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે. ફ્રૂટ્સ, તો એમાં ફળનો જ્યુસ અને આખા ફ્રૂટ્સ પણ આપણે લઈ શકાય. ત્યારબાદ ગ્રેઇન, અનાજ, બ્રેડ, ઘઉં, ચોખા, તેનો સમાવેશ થાય છે. ત્યારબાદ લેગ્યુમ્સ, એટલે કે જે વનસ્પતિમાંથી આપણને પ્રોટીન્સ મળતા હોય, એમાં બીન્સ પણ લઈ શકાય. ત્યારબાદ સ્ટાર્ચ આપતી વનસ્પતિઓ, તો જેની અંદર મકાઈ અને બટાટાનો સમાવેશ થાય છે. હવે ટાઈપ્સ ઓફ કાર્બોહાઇડ્રેટ્સ, તો કાર્બોહાઇડ્રેટ્સના અલગ અલગ આપણે 3 વિભાગમાં અહીંયા વહેંચ્યા છે. તો તેમાં સૌ પ્રથમ મોનોસેકેરાઇડ, ત્યારબાદ ઓલિગોસેકેરાઇડ અને ત્યારબાદ પોલીસેકેરાઇડ્સ. તો મોનોસેકેરાઇડ્સમાં સુગરના એક જ અણુ હોય છે, શર્કરાના એક જ અણુ હોય છે, તો એમાં ફંક્શનલ ગ્રુપના આધારે તેને આલ્ડોઝ અને કીટોઝ એમ 2 વિભાગમાં વહેંચી શકાય છે. અને તેમાં કાર્બનની સંખ્યાને આધારે તેને ટેટ્રાયોઝ, ટેટ્રોઝ, પેન્ટોઝ, હેક્ઝોઝ, હેપ્ટોઝ વગેરેમાં વહેંચી શકાય છે. ત્યારબાદ ઓલિગોસેકેરાઇડ્સ, તો જેની અંદર 2 થી 10 શર્કરાના અણુઓ આવેલા હોય, તો તેને આપણે ઓલિગોસેકેરાઇડ્સ કહી શકાય. તો તેમાં સૌ પ્રથમ ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડ, તો તેમાં સુગરના 2 અણુ આવેલા હોય છે, જેની અંદર માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝનો સમાવેશ થાય છે. ટ્રાયસેકેરાઇડ, તો જેમાં સુગરના અણુ 3 આવેલા હોય છે, જેમાં રેફિનોઝનો સમાવેશ કરી શકાય. ત્યારબાદ ટેટ્રાસેકેરાઇડ, તો જેમાં સુગરના 4 અણુ આવેલા હોય, તો તેને આપણે ટેટ્રાસેકેરાઇડ કહીએ છીએ, જેની અંદર સ્ટ્રેચિયોઝનો સમાવેશ થાય છે. ત્યારબાદ પોલીસેકેરાઇડ્સ, એટલે કે સુગરના અણુની સંખ્યા 10 કરતાં વધારે હોય તો તે ભેગા મળી અને પોલીસેકેરાઇડ્સ બનાવશે. તો પોલીસેકેરાઇડ્સને આપણે 2 વિભાગમાં વહેંચીએ છીએ, હોમોપોલીસેકેરાઇડ્સ અને હેટરોપોલીસેકેરાઇડ્સ. હોમોપોલીસેકેરાઇડ્સ એટલે કે સમ પોલીસેકેરાઇડ્સ. તો સમ પોલીસેકેરાઇડ્સ એ એક જ પ્રકારની શર્કરાના બનેલા હોય છે, તેમાં એક જ પ્રકારના શર્કરાના અણુ ગોઠવાય છે અને હોમોપોલીસેકેરાઇડની રચના કરે છે, જેમાં સ્ટાર્ચ, ડેક્સ્ટ્રીન, ગ્લાયકોઝન, સેલ્યુલોઝ, ઇન્સ્યુલિન વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે હેટરોપોલીસેકેરાઇડ્સ, એટલે કે જેમાં 1 કરતાં વધારે અલગ અલગ પ્રકારની શર્કરાઓ જોડાય છે, તેને આપણે વિષમ અથવા હેટરોપોલીસેકેરાઇડ કહીએ છીએ, જેમાં હિપેરિન, હાયલ્યુરોનિક એસિડ, કેરોટીન
વગેરેનો સમાવેશ થાય છે. હવે મોનોસેકેરાઇડ વિશે આપણે વિગતે સમજીએ. તો મોનોસેકેરાઇડ એ આલ્ડિહાઇડ રૂપ ધરાવતા હોય તો તેને આપણે આલ્ડોજીસ કહીએ છીએ, અને જો તે મુક્ત કીટોન સમૂહ ધરાવતા હોય તો તેને આપણે કીટોજીસ કહીએ છીએ. મોટાભાગના બધા જ મોનોસેકેરાઇડ એ રિડ્યુસિંગ શર્કરા છે. હવે તેમાં કાર્બનની સંખ્યાને આધારે આપણે પ્રકાર પાડીએ તો તેમાં સૌ પ્રથમ જો મોનોસેકેરાઇડમાં કાર્બનની સંખ્યા 3 હોય તો તેને આપણે ટ્રાયોઝ કહીએ છીએ. તો તેનું સામાન્ય સૂત્ર થશે C3H6O3, અને તેના ઉદાહરણમાં આવશે DHEP અને PGAL. ત્યારબાદ જો કાર્બનની સંખ્યા 4 હોય તો તેને આપણે ટેટ્રોઝ કહીએ છીએ, જેનું સામાન્ય સૂત્ર થશે C4H8O4. તો તેમાં ઇરિથ્રોસ અને ઇરિથ્રોલોઝનો સમાવેશ થશે. જો કાર્બનની સંખ્યા 5 હોય તો તેને આપણે પેન્ટોઝ કહીએ છીએ, તો જેમાં તેનું સામાન્ય સૂત્ર થશે C5H10O5. તેમાં ઉદાહરણમાં ઝાયલોઝ અને રિબ્યુલોઝ લઈ શકાય. જો કાર્બનની સંખ્યા 6 હોય તો તેને આપણે હેક્ઝોઝ કહીએ છીએ, જેનું સામાન્ય સૂત્ર C6H12O6 થશે. અને અહીંયા આપણે સ્લાઇડમાં બતાવેલું છે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ, જે C6H12O6 બંધારણ ધરાવે છે, જેમાં સૌ પ્રથમ ગ્લુકોઝ. તો ગ્લુકોઝનું પ્રમાણ દ્રાક્ષમાં સૌથી વધારે હોય છે, તેથી તેને આપણે ગ્રેપ સુગર પણ કહી શકાય. જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય તો આપણે તેને બ્લડ સુગર પણ કહીએ છીએ. ત્યારબાદ બીજું ફ્રુક્ટોઝ. તો ફ્રુક્ટોઝ એ સૌથી વધારે ગળી એટલે કે મધુર મીઠી શર્કરા છે. મધમાં અને ગળ્યા પદાર્થો ફળોમાં તે વધારે હોય છે, તેથી તેને આપણે ફ્રૂટ સુગર પણ કહીએ છીએ. ત્યારબાદ ગેલેક્ટોઝ. તો ગેલેક્ટોઝ એ મગજ અને ચેતાપેશીમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે, તેથી તેને બ્રેઇન સુગર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ હેપ્ટોઝ. તો જેમાં કાર્બનની સંખ્યા 7 હોય તેને આપણે હેપ્ટોઝ કહીએ છીએ, અને તે સૌથી મોટા મોનોસેકેરાઇડ્સ છે, જેનું સૂત્ર C7H14O7 થશે. જેમાં ઉદાહરણ તરીકે આપણે સેડોહેપ્ટુલોઝ મૂકી શકીએ. ત્યારબાદ હવે ડાયસેકેરાઇડ્સ. તો બે મોનોસેકેરાઇડના અણુ ભેગા થઈ અને ડાયસેકેરાઇડ બનાવે છે, ઉદાહરણ તરીકે સુક્રોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ. હવે તેમાં સૌ પ્રથમ સુક્રોઝ. તો સુક્રોઝ એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એમ બે મોનોસેકેરાઇડ્સ ભેગા થઈ અને સુક્રોઝ નામની ડાયસેકેરાઇડ બનાવે છે. વનસ્પતિઓમાં શર્કરાઓમાં વહન મોટે ભાગે સુક્રોઝ સ્વરૂપે જ થતું હોય છે. સુક્રોઝને આપણે ઇન્વર્ટ શર્કરા પણ કહીએ છીએ, અને તેને ટેબલ સુગર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ લેક્ટોઝ. તો ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ નામની બે મોનોસેકેરાઇડ્સ ભેગા થઈ અને લેક્ટોઝ નામની ડાયસેકેરાઇડ બનાવે છે. લેક્ટોઝને મિલ્ક શર્કરા પણ કહેવામાં આવે છે, કેમ કે દૂધમાં સૌથી વધારે લેક્ટોઝનું પ્રમાણ હોય છે, જે β1-4-ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય છે. દૂધમાં તેનું પ્રમાણ વધારે હોય તો તેને આપણે મિલ્ક સુગર કહીએ છીએ, અને તે સૌથી ઓછી મધુર શર્કરા એટલે કે મીઠી શર્કરા છે. ત્યારબાદ પોલીસેકેરાઇડ્સ. પોલીસેકેરાઇડ્સ એ ખૂબ વધારે પ્રમાણમાં એટલે કે ખૂબ વધારે સંખ્યામાં મોનોસેકેરાઇડ્સના એકમ ભેગા થઈ અને પોલીસેકેરાઇડ્સ બનાવે છે. તે ગ્લાયકોસિડિક બંધ વડે જોડાયેલા હોય છે, જેમાં ઉદાહરણ તરીકે સ્ટાર્ચ, ગ્લાયકોઝન, સેલ્યુલોઝ વગેરેને લઈ શકાય. જેમાં સૌ પ્રથમ તમને અહીંયા સ્ટાર્ચ આપેલું છે. તો સ્ટાર્ચ એ વનસ્પતિમાં મુખ્ય ખોરાક સ્વરૂપે સંગ્રહ થતો હોય છે. સ્ટાર્ચ બે શૃંખલાઓ ધરાવે છે, જેમાં એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. તો સૌ પ્રથમ એમાઇલોઝ. તો એમાઇલોઝ એ 250-300 જેટલા ગ્લુકોઝના એકમો α1-4 જોડાણ વડે અશાખિત શૃંખલાઓમાં ગોઠવાયેલા હોય છે, તો તેને આપણે એમાઇલોઝ કહીએ છીએ. ત્યારબાદ એમાઇલોપેક્ટિન. તો શાખિત શૃંખલાયુક્ત અણુ લગભગ
30 જેટલા ગ્લુકોઝના એકમો આલ્ફા 14 અને આલ્ફા 16 જોડાણથી જોડાયેલા હોય છે, તો તેને આપણે એમાઇલોપેક્ટિન કહીએ છીએ. બટાટામાં હાજર સ્ટાર્ચમાં 20% એમાઇલોઝ અને 80% એમાઇલોપેક્ટિન ધરાવતા હોય છે. ત્યારબાદ બીજું ગ્લાયકોજન. ગ્લાયકોઝન એ પ્રાણીઓમાં કાર્બોદિતોનું સંગ્રહિત સ્વરૂપ. ગ્લાયકોઝન સંગ્રહ કરતો ભાગ યકૃત અને સ્નાયુ હોય છે. ગ્લાયકોઝનનું સંગ્રહ પ્રમાણમાં સ્નાયુ કરતાં યકૃતમાં વધુ ગ્લાયકોઝન હોય છે, જેને આપણે પ્રાણી સ્ટાર્ચ પણ તરીકે પણ ઓળખીએ છીએ, જે શાખિત પોલિમર હોય છે. ફૂગમાં મોટે ભાગે ખોરાક સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થતું હોય છે. ત્યારબાદ સેલ્યુલોઝ. તો સેલ્યુલોઝ એ પણ પોલિસેકેરાઇડ છે, જે વનસ્પતિના કોષ દિવાલમાં મુખ્ય ઘટક તરીકે આપણને જોવા મળે છે. જે પણ વનસ્પતિ મોટા ભાગની હોય તેમાં કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી હોય છે. તો તેમાં કાસ્ટ હોય એની અંદર સેલ્યુલોઝ 50% અને કપાસમાં તેનું પ્રમાણ 90% જેટલું જોવા મળે છે. આ રીતે આપણે કાર્બોહાઈડ્રેટ્સ પૂર્ણ થાય છે. થેન્ક યુ.